નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત. ની સાથે છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું માર્કેટની સ્થિતિ અંગે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે ખેબો કારોબાર કર્યો છે. ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા તેના પર કરી હતી, ત્યારે કેવી અસર ગઈકાલે જોવા મળી છે શેર માર્કેટમાં, અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે આજે ખાસ કઈ સ્થિતિ કે જે જોવા મળી શકે છે, આ તમામ બાબત પર આપણે આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું. તો આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રેશ મોતિયાની. રેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર. સૌથી પહેલા તો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી, ઘણી બધી ચર્ચાઓ આપણે કરી હતી, કેવો રહ્યો ગઈકાલનો દિવસ શેર માર્કેટ માટે, અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે કઈ પરિસ્થિતિ રહી શકે છે, કયા કયા સ્ટોક્સ કે જે ખાસ ધ્યાને રાખવાના છે? જો ગઈકાલનો દિવસ તો ધાર્યા પ્રમાણે ચાલ્યો હતો, એમાં કોઈ બે મત નથી. જે વિચાર્યું હતું એક્ઝેક્ટલી એ રીતના માર્કેટે કામ કર્યું છે. આપને ખ્યાલ હશે પરમ દિવસે જ મેં આ જ પ્લેટફોર્મ ઉપર બેંક નિફ્ટી નું ટાર્ગેટ 52,100 ની મેં વાત કરી હતી પરમ દિવસે. તો પરમ દિવસે સવારે આપણા પાસે બેંક નિફ્ટી ના લેવલ શું હતા? 52,342 નું બંધ. અને મેં કીધું હતું કે ઉછાળે વેચો અને આ ઇન્સ્ટ્રુમેન્ટ મને 52,100 દેખાય છે. તો શો પત્યા પછી બેંક નિફ્ટી એ પરમ દિવસે 52,351 ઓપન થઈ 52,656 નો હાઈ કર્યો છે. એટલે તમને ફૂલ ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે હાયર લેવલ ઉપર તમે એને શોર્ટ કરી શકો છો. 52,100 મારો લેવલ હતો અને એ દિવસે 52,166 આવે. આપ જુઓ તો બેંક નિફ્ટી ગઈકાલે 52,100 થી 52,000 થી પણ નીચે આવી ગઈ હતી. અને ગઈકાલે આ બે દિવસના જે ટ્રેડ્સ બન્યા છે એમાં એંગલફિંગ લાઈન બેર એ નામની કેન્ડલ બની છે. એટલે હવે માર્કેટ કે બેંક નિફ્ટી ખાસ કરીને 51,700 ની નીચે બંધ આપે આજે અને એના નીચે ટ્રેડ કરે તો જ એમાં મંદી કરવી. બાકી એ લેવલને ધ્યાનમાં રાખીને બેંક નિફ્ટી બાઉન્સ થઈ શકે છે અને થાય છે. સ્ટોકમાં વાત કરવા જઈએ તો ગઈકાલે શું છેલ્લા કેટલા દિવસોથી આપણને સંકેત મળતા હતા, આઈ થિંક બહુ ઓછા વ્યક્તિ હશે કે જે માર્કેટમાં બેઠા છે અને એમને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય. ઇટ વોઝ અ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ રાધર, હું એમ કહું તો, એન્ડ ધેટ વોઝ HDFC બેંક. એમાં બી છેલ્લા બે દિવસમાં જ્યાં બેંક નિફ્ટી આપની સાઉથવર્ડ ડાયરેક્શનમાં જઈ રહી છે, ઓર રાધર કહીએ કે એનો અન્ડરટોન સાઉથવર્ડ છે, તો ત્યાં આ બેંક એટલે HDFC બેંક વોઝ ટર્નિંગ પોઝિટિવ. સિમ્પલ રીઝન હતો MSCI માં હોલ્ડિંગ અને વેટેજ. જો સીધી વાત છે કે એનું હોલ્ડિંગ ઉપર બહુ મહત્વ, કારણ કે એના હોલ્ડિંગથી એનું વેટેજ વધી જાય છે અને જેમ એ વધે જ એનું એમ એમાં ફંડ વધારે આવશે. તો એનીથિંગ અબાઉ 54.5% હોલ્ડિંગ વોઝ પોઝિટિવ ફોર HDFC બેંક, જેનું એકચ્યુઅલ અનાઉન્સમેન્ટ વોઝ ઓન 5th of July, બટ એ ગઈકાલે અનાઉન્સ થઈ ગયું છે. તો દેટ્સ અ સરપ્રાઈઝ, સિમ્પલ થિંગ, બટ ઇટ વોઝ ઓલવેઝ ઓન ધ પોઝિટિવ નોટ. હોલ્ડિંગ 54.5 નું એક્સપેક્ટેશન જે હતું, મીન્સ એનાથી ઉપર આવવા જેવું હતું, તો ઇટ કેમ એટ 54.85, વિચ ઇઝ પોઝિટિવ. એટલે વેટેજ વધી ગયું છે. સો HDFC બેંકમાં હજી ફંડ FII નું ફંડ આવશે, નો ડાઉટ. ગઈકાલે જયારે તમે જોવા જશો ડેટા FII અને DII માં, તો FII હેઝ સોલ્ડ સમથિંગ 2000 પ્લસ અને DII હેઝ બોટ અરાઉન્ડ 600 પ્લસ, નોટ એન ઇશ્યુ. બટ HDFC બેંક ખૂબ જ જે રીતના ડેટા આપણને દેખાય છે હેઝ ગિવન અ વેરી ગુડ
વેરી ગુડ બાઉન્સ. અહીંયા પ્રશ્ન એ થાય છે કે અમે શું આજે લઈએ એચડીએફસી બેંક, અમે શું રાહ જોઈએ? ધેર નંબર ઓફ ક્વેશ્ચન્સ રાઈટ, પણ હું ફક્ત ટાર્ગેટ આપું છું ક્યારે લેવું છે, શું કરવું છે. એ બેસિકલી આપના જે ફાઈનાન્શિયલ એડવાઇઝર છે ઇન્ડિવિજ્યુઅલ તમારા પોતાના, એમને પૂછીને કરજો. મને હવે એચડીએફસી બેંક ફોર ધ લોંગ ટર્મ, ફોર ધ લોંગ ટર્મ, અને ક્યાંક એક 1500 થી નીચેનો એનો સપોર્ટ દેખાય છે. ઇફ આઈ કુડ જસ્ટ કેલ્ક્યુલેટ ઇટ ઓન ધ રાઈટ સાઈડ કે લેવલ શું આવી શકે છે એમાં, યસ 1500 થી નીચેનો આમ તો સપોર્ટ થોડો, તમે 1720 બી લઈ શકો છો, નજીકમાં નજીકનો સપોર્ટ 1720 રાઈટ, બટ રાધર આઈ વુડ સે 1692 થી નીચેનો સપોર્ટ 1645 ઓકે 1640 નો સપોર્ટ છે. તમે કહેશો કે હરેશભાઈ 1730 નો ગઈકાલે બંધ, આજે આટલા સારા ન્યૂઝ, ટોટલી આજે માર્કેટનો સિનારિયો સવારે ખુલતામાં તેજીમાં, અને તમે મને આ લેવલ આપો છો તો ચાર્ટ જે બોલે છે હું એ આપું છું. ચાર્ટ મને એ પણ કહે છે કે તમે આને સારા ટાઈમ માટે હોલ્ડ કરી રાખશો, જે બી મેં તમને સપોર્ટ લેવલ આપ્યા છે, કે આપ આપના ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો. આ સપોર્ટ લેવલ હું તાત્કાલિક અત્યારે કાઢીને તમને આપી રહ્યો છું. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો અને આપને એચડીએફસી બેંક ઉપર ભરોસો છે અને આપને લાગે છે કે યસ એફઆઈઆઈ આવશે, એચડીએફસી બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો મિત્ર એચડીએફસી બેંક નું ટાર્ગેટ મે બી કદાચ કંઈક ચેનલ ઉપર 1800 આવે છે, 1880 આવે છે, હું 2100 કહું છું, 2100. HDFC bank stop loss somewhat below 1600, 1550 ની આસપાસ તમે ગણીને ચાલો, right as on date. Exactly હું પછી તમને કાઢીને કહી દઈશ કે what is the basic level કે જે stop loss થી તમારે hold રાખવાનું છે, right? But મને HDFC bank જેમના પાસે છે એ hold રાખે still for some good time, huh? Time period less, but the target would be around 2100 plus. Mor pehlo target 2100 che. Let's see what happens. Let's see. Instrument majbut che, FII no inflow andar avano che, aji avse, let us imagine what will happen. બેંકોમાં આઈસીઆઈસી બેંક અનધર બેંક વિચ ઇઝ ગુડ લોંગ ટર્મ માટે, નેશનલાઇઝ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેટ ઇઝ ગુડ ફોર ધ લોંગ ટર્મ. હું આ શોર્ટ ટર્મની વાત નથી કરતો, લોંગ ટર્મ એટલે લોંગ ટર્મ, રાઈટ, 3 to 5 years ઓર મિનિમમ 2 years, તમે ગણીને ચાલો 2 years પ્લસ. તો આ ત્રણે બેંક લુક્સ વેરી ગુડ ફોર મી. સિપ ક્રિએટ કરો આના અંદર. આજે શું લાગે છે, આજે શું લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ, કઈ રીતના ખુલશે એના ઉપર આધાર છે. હાલના તબક્કે જો હું લેવલ કાઢવા જાઉં તો ઇટ વુડ બી લાઈક શૂટિંગ ઇન ધ એર, કે હવામાં ગોળીબાજી કરી અને ટૂંકો લાગી ગયો તો લાગી ગયો. આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન ટુડેઝ. હા, કઈક પ્રોફિટ બુકિંગ આવશે જે વીક હેન્ડ હશે, બટ આઈ ડાઉટ, મને શંકા છે કે પ્રોફિટ બુકિંગ કઈક વધારે આવે. આઈ ડાઉટ એચડીએફસી. એનું કારણ છે કે આ વાત જે હતી, આપણે એમ ના કહી શકીએ કે એચડીએફસી બેંકનું જે અનાઉન્સમેન્ટ જે આજે મીન્સ ગઈકાલે આવી ગયું છે, કે જે ટોપિક, જે મેઇન પોઈન્ટ છે, ટોપિક અનાઉન્સમેન્ટ 5મી ની જગ્યાએ ગઈકાલે થઈ ગયું છે, ઇટ ઇઝ અ સરપ્રાઈઝ. બટ
જે વાત હતી ઇટ વોઝ અ ઓપન ઓપન ચેપ્ટર રાઈટ. માર્કેટમાં જે વ્યક્તિઓ ઇન્વોલ્વ છે બધાને ખબર હતી કે આ વસ્તુ અનાઉન્સમેન્ટ આવવાનું છે, હોલ્ડિંગ શું છે એ આવવાનું છે, અને એના ઉપર જ બધા બેટ કરતા. એન્ડ એવરી પોસિબિલિટી, જે રીતના એચડીએફસી બેંક છેલ્લા 4 અઠવાડિયાથી કે છેલ્લા 3 અઠવાડિયાથી કે જે ઘટીને 4 અઠવાડિયામાં ઘટીને ઇટ હેઝ બાઉન્સ બેક, મીન્સ ઇટ હેઝ ઇન્ક્રીઝ. ધ ઓનલી ક્વેશ્ચન જે હતો દેટ વોઝ ઇટ વોઝ અબાઉટ 54.5 ઓર લેસ રાઈટ. તો આમાં હેજિંગ કરીને બધા બેઠા હશે, સો ધ સેલિંગ તો નહીં જ આવે. અનંતર જે શોર્ટ કર્યું હશે કદાચ એ શોર્ટ કવરિંગ આવી શકશે જે વ્યક્તિઓ શોર્ટ કર્યું છે રાઈટ. સો આઈ ડાઉટ વેધર દેર વુડ બી અ ગુડ ફોલ, મને એ શંકા છે. જ્યાર સુધી બેંક નિફ્ટી આ વાત ખાસ સંબંધ, જ્યાં સુધી બેંક નિફ્ટી મેં આપને લેવલ આપ્યા છે બેંક નિફ્ટીના, એકાવન હજાર સાતસો જ્યાં સુધી 51,700 ની નીચે કમ્ફર્ટેબલી ટ્રેડ નથી કરતો કે બંધ નથી આપતો ત્યાર સુધી તો આઈ થિંક સો એચડીએફસી બેંક વિલ કેરી બેંક નિફ્ટી ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન. એચડીએફસી બેંક વિલ કેરી સામે, નો ડાઉટ આઈસીઆઈસી બેંક છે, એસબીઆઈ છે, એક્સિસ છે, કોટક છે, વગેરે વગેરે બધા છે, બટ વુડ દે બી એબલ ટુ ડ્રેગ ઇટ ટુ ધ સાઉથવર્ડ ડાયરેક્શન? આઈ ડાઉટ મેબી કદાચ ઇન્ટરડેમાં એક ટ્રેપ કરવા માટે નીચે લઈ જાય અને નીચેથી ફરી પાછું ઉપર લાવી દે, ધેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ ચાન્સીસ કે બેંક નિફ્ટી વીક પડે એ ચાન્સીસ ઓછા છે. બેંક નિફ્ટી જ્યાં સુધી, મીન્સ ઓવરઓલ માર્કેટ જ્યાં સુધી પોઝિટિવ છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. નિફ્ટી તમારી જ્યાં સુધી 22,800 ઉપરમાં હોય, 23,800 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી નિફ્ટી આપની મજબૂત છે. તો ટિલ વી આર અબાઉટ ધીસ ઝોન ઓલવેઝ બી અ બાય. બેંક નિફ્ટી મને આઈ થિંક ગઈકાલે જ એક મિત્રે મને પ્રશ્ન પૂછ્યો કે શું આપણે લાગે છે કે બેંક નિફ્ટી નવો હાઈ કરશે? યસ, ચાન્સીસ છે. મેં ગઈકાલે બી વાત કરી હતી 54,000-55,000. અને જો તમારે હજી લોંગ ટર્મ, જો એચડીએફસી બેંકનો ટાર્ગેટ હું તમને 2100 આપતો, તો ઇફ એવરીથિંગ ઇઝ ફાઇન, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે, રિટેલ ઇન્વેસ્ટર્સ છે, એફઆઈઆઈ હવે એચડીએફસી બેંકમાં આવવાના છે, તો બેંકમાં તો ક્યાં ક્વેશ્ચન ઉભો થશે? તો બેંક નિફ્ટી તમારી મીન્સ 2 યર્સ પ્લસની વાત કરું છું, હું આજકાલની વાત નથી કરતો, એના વચ્ચે ઝિગઝેગ ઘણા બધા આવશે. તો બેંક નિફ્ટી લોંગ ટર્મ પોસિબલ ટાર્ગેટ 60,000, 60,000 બી આપણે ગણી શકીએ છીએ. ઇટ ઇઝ પોસિબલ, વાય નોટ, કેમ નહીં. તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એચડીએફસી બેંક વાળા, એ હોલ્ડ કરી રાખે, એમને ક્યાંક લાગે તો થોડુંક પૂછે, એમના એડવાઈઝરને કન્સલ્ટ કરે, અને કદાચ નથી કરતા તો ક્યાંક થોડુંક હેજિંગ કરે. બટ ગોઈંગ શોર્ટ એઝ ઓન ટાઈમ હાલના તબક્કે એવું કંઈક દેખાતું નથી. માર્કેટ ઇન જનરલ, ઓવરઓલ વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે, તો માર્કેટમાં આવા લેવલ ઉપર આવા સમયમાં નોર્મલી માર્કેટ વોલાટાઇલ થતો હોય છે. તો માર્કેટ વોલાટાઇલ રહેશે, મંદી બી થશે, તેજી બી થશે, એક દિવસમાં બંને વસ્તુ પોસિબલ થશે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ માર્કેટ. તો હાલના તબક્કે વી આર ઇન ટુ ધેટ પર્ટિક્યુલર સિનારિયો. પછી તો બજેટ કઈ રીતના આવવાનું છે એ પણ આપણે જોઈએ આગળ. હવે ખેર બજેટનું એટલું બધું મહત્વ નથી રહેતું, કે ઘણા બધા અનાઉન્સમેન્ટ પહેલા બી થઈ જતા હોય છે. જીએસટી ઓલરેડી આવી ગયું છે. આઈ ડોન્ટ નો સમથિંગ
વોટ ન્યુ વિલ કમ ઇન ટુ ધ બજેટ એક્સેપ્ટ ફોર ધ થોટ પ્રોસેસ કે ભાઈ આગામી 5 વર્ષમાં અમે કયા દિશામાં અમે આગળ જઈ રહ્યા છીએ, તેમના મેનિફેસ્ટોમાં પણ અનાઉન્સ થઈ ગયું છે. ઇફ દેર ઇઝ એની ચેન્જ તો જ કંઈક બજેટમાં કંઈક આપણને ઇફેક્ટ જોવા મળશે. બટ અધરવાઇઝ આઈ એમ જસ્ટ સિમ્પલ વેટિંગ કે ઓકે સિપ કરતા રહો, ઓન ડિક્લાઇન તમે બાય. તો જે પ્રકારે વાત કરી છે બેંક નિફ્ટીની તમામને લઈને અત્યારે વાત કરીશું. એ દર્શક મિત્રો, હવે આપ આ કાર્યક્રમમાં આપનો કોઈ સવાલ હોય તો ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો. સૌથી પહેલાં કોલર જોડાયા છે. હલો સર, મારે મારી પાસે અદાણી ગ્રીન પડ્યા છે 2500 ભાવના, તો એને શું કરવું જોઈએ લોંગ ટર્મ માટે, અને IDFC બેંકમાં શું કરાય લોંગ ટર્મ માટે, સ્ટોપ લોસ આપો ને બેયના. જી, સૌથી પહેલાં તેમના બે સવાલ છે. અદાણી ગ્રીન 2500 ભાવના તેમની પાસે પડ્યા છે લોંગ ટર્મ માટે, તો શું કરી શકાય સ્ટોપ લોસ, અને IDFC બેંકના પણ સ્ટોપ લોસ. જો સૌથી પહેલી વાત તો અદાણી ગ્રીન લોંગ ટર્મ માટે પડ્યા છે તો 2500 ભાવના હાલના તબક્કે 1774, તો હું એમને એમ કહું કે તમે એક્ઝિટ થઈ જાવ તો એક્ઝિટ થવાના બી નથી, રાઈટ? તો સિમ્પલ બીજો જવાબ છે, હોલ્ડ કરી રાખો, તમે બીજું કશું કરી શકતા નથી. સવાલ છે એવરેજની, તો ના, હાલના તબક્કે એવરેજ પણ આમાં દેખાતું નથી કે તમે જઈને એવરેજ કરો. એ બી સલાહ હું તમને દઉં. ઓકે, તો આપના પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં કે આપ શું કરી શકો. સવાલ આવ્યો આપનો IDFC ફર્સ્ટ બેંક. ઓકે, IDFC ફર્સ્ટ બેંક ગઈકાલે તમને એક બહુ મોટો તમને કરેક્શન નો ઝોન આપી દીધો છે. અહીંયા સપોર્ટ આપના માટે જો છે એ 77 રૂપિયાનો છે. યસ, જો 77 રૂપિયાની નીચે ટ્રેડ કરે અને બંધ આપી દે તો તમે ગઈકાલે અનુભવ કરીને બેઠા છો. છેલ્લા આઈ થિંક 10-15 દિવસથી તમે અનુભવ કરી રહ્યા છો આમાં કે ઘટાડો જ ઘટાડો આવી રહ્યો છે, રાઈટ? તો 77 નીચે બંધ આપશે, 76-75 તમે ગણો, 76 સમથિંગ, એમાં જો એ એરિયામાં જતો રહેશે તો અગેન ઇટ્સ અ ગોન ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આમાં બી તમારે લોંગ ટર્મ જ તમારે વિચારવું પડશે, એનીથિંગ કેન હેપન. તો સી, હમણાં છેલ્લા કેટલાક સમયથી IDFC બેંક જો હું તમને કહું તો રાધર આઈ વુડ ફાઇન્ડ ઇટ ફ્રોમ ધ ચાર્ટ કે સપ્ટેમ્બર 2023 થી એ ઉતરતા પગથિયા બનાવી રહ્યો છે, ચડતા પગથિયા નથી બને. હું શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમની વાત નથી કરતો, લોંગ ટર્મ ટાઈમ ફ્રેમની વાત કરી રહ્યો છું. એમાં મને એવું દેખાય છે કે તમે જુઓ તો આ ઘટે છે, ઇટ વેન્ટ હાઈ ટિલ 100, કોન્સોલિડેટ થયો 96 આજુબાજુમાં, ત્યાંથી ઘટીને 82 આવ્યો, 82 વધીને પછી 90 સુધી ગયો, 90 ફરી પાછું ઘટીને એને 77-78 બનાવ્યું, એટલે 83 તોડીને 78-77 સુધી આવી ગયો, ફરી પાછો ઉછાળો આવ્યો તો 90 ક્રોસ નથી કર્યું, એને 83 કર્યું છે, ફરી પાછું ઘટીને 75, એના પછી એ ઉછાળો આવીને 86. ઓકે, ઇટ ક્રોસ ધીસ બટ ઇટ ડીડ નોટ ક્રોસ ધ પ્રીવિયસ 90 નો લેવલ, રાઈટ? એના પછી ઘટીને 75, અગેન ત્યાં તમને આપણને ડબલ બોટમ જેવું કંઈક લાગ્યું, અગેન ઇટ બાઉન્સ બેક, અગેન ઇટ હેડ અ ફોલ ટિલ 70. ઓકે, મેં તમને 78-77 નો લેવલ આપ્યો છે, હું તમને 75 સુધી લઈ ફોર ધ લોંગ ટર્મ. નાઉ ઇટ ઇફ ઇટ ક્લોઝિસ બિલો 75 અને ટ્રેડ્સ બિલો 70, ઇટ્સ અ ગોન કેસ. 75 અને 70 આ બે લેવલ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. જો તમે હોલ્ડ રાખો છો તો આ લેવલને ખાસ કરીને ધ્યાન રાખીને તમે હોલ્ડ રાખો, મારો અનુભવ કહે છે. છતાં પણ આપ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો, કારણ કે આના અંદર મેં ફંડામેન્ટલી કશું જોયું નથી. તો ફંડામેન્ટલી કંઈક ચેન્જ હોય, કંઈક પોઝિટિવિટી અંદર હોય તો દેટ પ્લીઝ પ્લીઝ આપના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે સેબી રજિસ્ટર્ડ,
એમને પૂછીને તમે તમારો ટ્રેડ આમાં આગળ લેજો, રાઈટ? બીકોઝ સમવોટ સપોર્ટ આપણને એ પોઈન્ટ ઉપર દેખાઈ રહ્યો છે. ચાર્ટ ટેકનિકલી જે દેખાડે છે, પહેલા મેં તમને એ વાત કરી, પછી ક્યાંક ડિટેલમાં અંદર ઉતરીએ છીએ તો થોડી બીજી ખબર પડે છે. સમય અહીંયા બહુ ઓછો હોય છે એટલે વધારે ટાઈમ તમને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર નથી આપી શકતો. નેક્સ્ટ જી, તો જે પ્રકારે બે સવાલ હતા દર્શક મિત્રના, તેના પર આપણે વાત કરી. અન્ય એક કોલર જોડાયા છે. હલો, હલો જી, આપનો સવાલ જણાવશો. ઓએનજીસી અને આઈટીસી ના ઇન્ટ્રાડે આપશો? ઓએનજીસી અને આઈટીસી ના ઇન્ટ્રાડે. ઓએનજીસી ના ઇન્ટ્રાડે. ઓએનજીસી એ ગઈકાલે ડોજી કેન્ડલ બનાવી છે, તો હવે હાઈ કુદાવે તો તેજી છે, મંદી લો તોડે તો ક્યાંક પ્રોફિટ બુકિંગ દેખાશે. તો 271 અને 280 આ પહેલા તો તમારી રેન્જ બની ગઈ. 270 તોડશે તો 267, 280 ક્રોસ કરશે તો 283 જોઈ જશે. પછી આઈટીસી બી ઓલમોસ્ટ ડોજી છે. આઈટીસી માં બી અગેન યુ હેવ ટુ બી કોશિયસ. ડોજી જોઈને તમારે કામ કરવાની જરૂર છે. હાઈ છે 431, લો છે 422. એટલે 422 તોડશે વ્યવસ્થિત રીતે તો 418, અને ઉપરમાં 431 ક્રોસ કરશે તો 434. જી, તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, મારા સગા સંબંધ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ છે ઇન્વોલ્વ, તો મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકે. આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.